દીદી કે આ બધું વેચી સાટીને આપણે બધા પૂના રહેવા ચાલ્યા જઈએ, પણ એની ઈચ્છા છે અને ઈચ્છાઓ થવા દેવાની હોય અને પૂરી ના કરવાની હોય. યોગેશ્વર ફર્નિચર માટે બનાવટી ગુંદર બનાવે છે, 5% દવાનો એમાં ઉપયોગ થાય છે. યોગેશ્વર મહેતા ને કેટલા રૂપિયા આપવાના છે? એકદમ ચૂઠું રૂપિયા તમારે આપવાના છે દિવંતભાઈ, અને મારા પપ્પા ને ખોટો આરોપ આપીને તમે એથી છટકવા માંગો છો? તમે યોગેશ્વર મહેતાના? હું એમની દીકરી છું. અને તમે કાર્તિકના બેન? હા. વાત હવે મને સમજાઈ. આ તો આપણને રમતમાં ફસાવી દીધા કાર્તિકે. મને ઉમા પર નજર રાખવા કહ્યું અને ઉમાની દરેક ક્ષણની ખબર એમને આપવાનું કહ્યું, અને મારા રૂપિયા એ યોગેશ્વર મહેતા પાસેથી ત્યારે જ વસૂલીને આપશે જ્યારે હું ઉમાને મારા પ્રેમ જાળમાં ફસાવી અને એને મારી સાથે ભગાડીને લઈ જઈશ. કાર્તિકભાઈ કહ્યું તમે આવો? હા, તમારા દાદાની જૂની ઓફિસમાં જ્યારે પહેલીવાર એમને મળ્યો ત્યારે ઉમાની છેડતી બદલ તમે એમને લાફો માર્યો હતો, રાઈટ? એ જ દિવસે એમણે મને ઉમાને મારી પાછળ પાગલ કરવા કહ્યું અને હું ઉમાને મારી સાથે ભગાડીને લઈ જઉં એટલે પેપરમાં આવે કે ઉમા એક છોકરા સાથે ભાગી ગઈ, અને બસ એટલે જ હું તને મળ્યો, તારો પીછો કર્યો અને તારી દરેક ગતિવિધિઓ પર નજર રાખતો. હું મજબૂર હતો. મને થતું કે હું એક સાચી લાગણીશીલ અને સંસ્કારી છોકરી સાથે રમત રમી રહ્યો છું. તે ખોટું, અને તેથી જ મેં એનો વિરોધ કર્યો અને આજે મારા પપ્પાની પરસેવાની કમાઈ લેવા અહીંયા આવ્યો છું. યોગિની, કાર્તિકભાઈ માંગેલી માફી ખોટી છે. એમના મનમાં તો આજે પણ એક તમાચો મોટી ખાત બનીને રમે છે. આટલી મોટી રમત જો આપણે અહીંયા ના આવ્યા હોત તો આપણને જાણ પણ ના થાત. એનો ઉકેલ તો લાવીશું, પણ આપણે સૌએ આ ધીમંત નામના માણસ પર વિશ્વાસ કર્યો કેમ? અને ધીમંત શેઠ, આ મીચું દેખીને શું ઊભા છો? જવાબ આપો. જો તમારા પૈસા યોગેશ્વરના માથે છે અને આના પૈસાની જવાબદારી મારી, અહીંયા શું છે કે ભાગીદારી કરાર થાય પહેલા જ રૂપિયા લેવામાં આવે છે. એટલે રૂપિયા ગૌરવના પિતાના છે એમ ને? હા, ત્રીજી વ્યક્તિના છે. અને તમારે આ બધી માયાજાળામાંથી જો છુટકારો મેળવવો હોય તો એક રસ્તો છે મારી પાસે. તમે શું રસ્તો બતાવશો? અમે તમારી પર ફ્રોડ કેસ દાખલ કરીશું. આ વખતે એવી સજા કરાવીશું 5-7 વર્ષ સુધી જેલના સળિયા પાછળ રહેશું. ઉમા, હું તારી માફી માંગુ છું, મને માફ કરી દે. માફી શાની? બધું જ ચાલે, માણસના સંજોગ એવા હોય છે જેને ખોટું કામ કરવા માટે ઉકસાવતા હોય છે. હવે આપણે આનો રસ્તો કાઢવાનો છે.
હલો શેઠ, વાત વણસી ચૂકી છે. ત્યાં તા ગાળીઓ તમારા ગળામાં ના આવે, સમજ્યા? દરવાજે પગે પણ લાગી છું, અંદર બેઠા છે, તારી બધી વાત સાંભળી ગયા. દીકરી લગ્ન કરાવવાને લાયક થઈ ગઈ, પણ તમે તો એવા નાના અને નાના જ રહ્યા. કેમ કેમ મારાથી ડરતા હોય એમ કરો છો? હું કઈ તમને વઢું છું? ના ના, મને એમ કહો કે મારો લાડક વાયો યોગલો ક્યાં છે? અરે માસી, આને તો સમજાવવું પડે. દીકરી ભણી ગણીને મોટી થાય ને તો માની કોઈ વાત માને જ નહીં, એટલે બોલી બોલીને બધું યાદ કરાવવું પડે. અને પછી જો કોઈને માનપાન ન આપે તો કેવું લાગે? હોતું હશે. હવે હવે મારી ઉમા તો કેટલી હોશિયાર છોકરી છે. હવે ડાક્ટર બનવાની છે, એને શું સમજાવવાનું હોય? મને એમ કે મારો યોગલો ક્યાં છે? પપ્પાને તાવ આવે છે 3 દિવસથી, પણ આજે સારું છે. દવા આપી છે એટલે એમના રૂમમાં આરામ કરે છે. આપણા જમવાના સમય હું એમને જગાડી દઈશ, પણ તમારે હાલ વાત કરવી હોય તો હું એમને ઉઠાડું. રેવા દે, માસી આટલા દૂરથી આવે છે, એમને પાણી તો આપ. રેવા દે, હું ચાપું છું. નાના, આ મારો યોગલો માંદો પડ્યો તોય તમે મને જણાવ્યું નહીં. અમારી ગામડાની ભાષામાં તો મિસ કોલર જ કહેવાય. એ બડ્યું જે હોય એ વાવ. નાના, ગરમ પાણીમાં છે ને એને આદુ લસોટી અને નાક અને અંદર તોજ ને લવિંગ નાક અને એવો સરસ ઉકાળો બનાવજે. અરે સાંભળ કઉ છું, હળદર ચપટી નાખજે અને હું ફાડું મારા યોગલાને પઈ દે, એટલે એને તાવ ને શરદી બધું ભાગી જશે. લો માસી પાણી. માસી તમે કઈ કહ્યું? લે, આ કાનપુરમાં હડતાલ પડી છે કે શું? ક્યાંની ઘાટા પાડી પાડીને બોલું છું ને. પેલું કહેવાય છે ને કે સીતાનું હરણ થઈ ગયું ને હરણની સીતા થઈ ગઈ, પણ તને કઈ સંભળાયું નહીં. કહું છું, આ પાણી માટલાનું છે કે પછી ફિરદનું? માસીમા, તમે આવવાના છો એ જાણીને પપ્પા નવું માટલું લઈ આવ્યા છે, અને હા, સવારે પાણી ગાડીને ભર્યું છે. તો ઠીક. હા, જો બેટા, જેવું પાણી આ ખોડીએ જાય તેવા હૃદયના ધબકાર આવે. બેટા, આ અમારું તો છે ને ઊંટ વૈદું કહેવાય, આ અમારા છે ને ગામડાનું ઊંટ વૈદું કહેવાય એ તને નહીં સમજાય. બહુ બેટા, યોગલો ક્યાં છે? ચાલ તું મને મારા યોગલા જોડે લઈ જા, એને જોઈશ ને પછી મારા જીવમાં જીવ આવશે. હાલ છોડી, હાલ. તે વહુ, મારા માટે સરસ મજાની બે કડક ભાખરી બનાવો અને એને કારેલાનું શાક, પછી તો ટેસડો પડી જાય. હું આવું છું પાછી, જલ્દી બનાવજો. છોડી, તું હેડ ને, જલ્દી હેડ. બોલ્યા મોટા, મારા માટે બે કડક ભાખરી બનાવ અને કારેલાનું શાક. એમના દીકરાએ જાણ કારેલાની વાડી ના બનાવ્યો, જાણ બારે માસ કારેલા ઉગતા હોય. એક તો પોતે કડવી છે અને કારેલા ખાવા છે. હે ભગવાન. હેલો. હા 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 હા.
હું પહોંચી ગયો છું. હા, આ તમને કેટલી વાર લાગશે? ઓકે 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 ઓકે, હું વેઇટ કરું છું. અને હા, તમે પેલું આઉટપોસ્ટનું લિસ્ટ તો લેતા આવ્યા છો ને? ઓકે ઓકે, આવો આવો, હું રાહ જોઉં છું. આવો. નકલી ફૂલો વેચવા કે નકલી દવાઓ વેચવી, બધું સરખું થઈ ગયું છે. આ વિરમગામ જેવા વિરમગામમાં 11 કેસ નોંધાયા છે. 3 લોકો તો પરલોક સિધાવી ગયા. ડ્રગ્સ કમિટી વાળાએ સેમ્પલ લીધા, એનો રિપોર્ટ લગભગ આજે કાલે અથવા તો સાંજ સુધીમાં આવી જશે, અને હું તમને પહોંચાડી પણ દઈશ. એ લોકોને હું સમજાવી દઈશ કમિટીને, મને એની ચિંતા નથી. ચિંતા છે કે તમે કાલે જે પપ્પાને ફોન ઉપર ધમકી આપીને એની તમારી હિંમતને દાદ આપવી પડે, શેઠના શેઠને ધમકી આપો છો. અચ્છા, એટલે આ શેઠના શેઠ નારાજ છે મારાથી, એટલે ગાડીમાંથી ઉતરતાય નથી. કાર્તિક શેઠ, એક વાતનો મને જવાબ આપો, જરા વિચારીને જવાબ આપજો. લંકાને બચાવવી હોય તો વિભીષણની વાત માનવી જ પડે. તમારી બેન એની બેનપણીના રૂપિયા લેવા માટે હિંમત શેઠની ઓફિસે આવી હતી. મેં શેઠને ફોન કરીને ધમકાવ્યા નથી, માત્ર ચેતવ્યા હતા. યોગીની હિંમત શેઠની ઓફિસે પહોંચી હતી. બધી બધાને ખબર પડી ગઈ. કાર્તિક શેઠ, રમત રમો પણ ખેલાડીઓની પસંદગીમાં જરા ધ્યાન રાખો. પહેલી જ 10 ઓવરમાં પેવેલિયન ભેગા થઈ જાય એવા ખેલાડીઓ આખી ટીમને ડૂબાડે છે. હવે મને શિખામણ નહીં આપો, વિરમ ગામના દવાખાનાની તપાસ ઉપર લઈ જાઓ. આઉટપોસ્ટનો બધો જ રિપોર્ટ પપ્પાને પહોંચાડો. રહી વાત યોગીની અને ગૌરવની, એ પાસા મેં જ ફેંક્યા હતા. આજી પણ ત્યારે એમની આંખો એમના ભવારી જેમ ઊંચી થઈ જાય છે. જ્યાંથી આવ્યો છે ત્યાં માછો પહોંચાડતા 1 સેકન્ડ નહીં લાગે મને. આવા તો કઈક યોગેશ્વરો બેંકોમાં વ્યાજ ભરી ભરીને મરી ગયા. રહી વાત વિભીષણની, વિભીષણ લંકાનો રાજા તો બન્યો પણ એનો કોઈ ઇતિહાસ નથી. લંકામાં એને ગદ્દાર કહે છે, ગદ્દાર. કોઈ પણ રમત રમતા પહેલા વિચારજો કે કાર્તિક. પપ્પા, તમે હદ બતાવવી પડે દીકરા, હદ બતાવવી પડે. કમિશન એજન્ટ છે, તારો પાર્ટનર નથી. એ ફોન કરીને તને બોલાવે, તું ફોન કરીને એને બોલાવે? છે પપ્પા, મિત્ર છે, શું ફરક પડે છે? ફરક પડે છે દીકરા, બહુ મોટો ફરક પડે છે. કુવાને કુવો જ કહેવાય. એને નદી કહીએ એટલે વહેવા ના માંડે,
કુવામાંથી બહાર કાઢવું પડે. આવા આવા વચેટિયાઓએ, કમિશન એજન્ટોએ જ મેડિકલ બિઝનેસને શાકભાજીનું માર્કેટ બનાવી દીધું છે. માર્કેટ સાહેબ, કમિશન એજન્ટ કો, વચેટિયો કો, દલાલ કો, ગમે તે કો, પણ આ તો મારી રોજી રોટી છે ને. તમે કહેશો એમ જ કરવાનું. અને અને સાહેબ, હું તો કુવામાંનો દેડકો. તમે કઈ દવા કોના માટે કેમ લખો છો એ મને થોડી ખબર. માફી માંગીશ જો મારી કઈ ભૂલ થઈ હોય તો. ધીમંત, એટલું યાદ રાખજે, દરેક બેઈમાનીનું કામ ઈમાનદારીથી થાય છે. ધીમંતલાલ, કેસ ક્યારે પહોંચાડો? પરમ દિવસ પહોંચાડી દઉં છું. આપણી બોરસદની પેઢી હતી. 3 દિવસમાં પૂરી કેસ મળી જશે. કાર્તિક છે, આપણે તો કેવું છે, માલ ઉપાડીએ એટલે કેસ રેડી. ધીમંતલાલ, ગૌરવને મળજો, એની જે રકમ છે તે એને આપી દે. હા, આગળ શું કરવું તે જરૂરથી જાણો. મારે મદ્રાસ જવાનું થશે ને એ દિવસોમાં શેઠ સાહેબ ઓફિસ સંભાળશે. હેલો સર, ધંધામાં ચોખવટ સારી, દુશ્મનાવટ સારી નહીં, લાલચ ખોટી. દુનિયામાં કરોડોની હેરફેર થાય છે, કરોડોની ચોરી થાય છે, લાખો પકડાય છે. ચોરી કરવાની પણ છટકબારીઓ ખુલ્લી. મળીશ, બહુ વહેલા મળીશ. વચેટિયા તો સરકાર ઉથલાવી દે. શેઠ, તમારી આ ફાર્મા ફેક્ટરીની મારી સામે શું વિશાળ. સમય મારો નથી. જ્યારે મારો સમય આવશે ત્યારે મળીશું, ખૂબ વહેલા મળીશું. છેલ્લી 15 મિનિટ માટે આ 7મી વાર તારો ફોન ડિસકનેક્ટ કર્યો. શું કામ, શું કામ તારો ગુસ્સો આ કોઈ પેશન્ટ પર ઉતારે છે તું? અરે વાત કરી લે ને, કઈ અર્જન્ટ હશે તો ફોન કરતું હશે ને બિચારું પેશન્ટ. તમે વાત કરશો, મિસિસ નાણાવટીનો ફોન છે. મિસિસ નાણાવટી એ ક્યારે આવે શહેરમાં? તમારા કુકર્મોને ઢાંકવા માટે જ હું શહેર છોડીને જઈ રહી છું. લુક, હેમલતા, એ ભૂતકાળની ભૂલ હતી મારી. તું એ કેસની બધી જ ડિટેલ્સ જાણે છે. મેં મારાથી બનતા બધા પ્રયત્નો કરેલા, નહોતા કરે. તું તો મામાને ઘરે જવાની હતી ને, શું કામ શેર છોડીને જવાનો નિર્ણય લે છે તું? હું મિસિસ નાણાવટીને મળીને શું કરું? અરે મામાના ઘરની સામે જ તો રહે છે. જ્યાં સુધી તમે ફોન પર એમની સાથે વાત નહીં કરો ત્યાં સુધી હું મામાના ઘરે નથી જવાની, કારણ કે મારી પાસે એમના કોઈ પ્રશ્નોના જવાબ જ નથી. ડોન્ટ બી સિલી હેમલતા, હું વાત કરીશ,
કરીશ વાત હું હું કઈ ડરું છું એ મિસિસ નારામટીથી હું વાત કરીશ પણ જો તારું આમ વાતે વાતે રીસાઈ જવું એ સારું નથી લાગતું મને હું મારી મરજી પડશે એમ જ જીવન જીવીશ તું જીવ ને જીવ મેં કે તને વાડામાં ગાયને બાંધી એમ બાંધી રાખી છે જીવ જીવ મેડમ કુ તો અર્જન્ટ ઓપરેશન કરના થા તો વો ફોન ગાડી મે હી છોડ કે ચલી ગઈ હે જી 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 અબ વો કબ આવેગી વો તો કેસે પતા નહીં પર મે આપકા કોઈ મેસેજ હોગા તો દે દુંગા મેડમ કો હા જી આપકા નામ બોલિયે જી 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 જરૂર બતા દુંગા बता दूंगा मैडम बता दूंगा સ્વપ્ન